नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गणित चैप्टर नंबर 5 समांतर श्रेणी तेमा लेक्चर नंबर 1 में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। तो सौ प्रथम आप जोईए कि आ समांतर श्रेणी बोर्ड ना पेपर नी अंदर आ चैप्टर में केटला मार्क्स नू पूछाय छे, तो एनी वात करिए तो कुल गुण 4 मार्क्स छे। એટલે કે 4 માર્ક્સ નું બોર્ડ ના પેપર માં આ ચેપ્ટર માંથી હોય છે। એમાંથી 1 માર્ક ના 1 પ્રશ્ન, એટલે કે ખરા ખોટા, ખાલી જગ્યા, એમસીક્યુ અથવા ટૂંક જવાબી પ્રશ્ન, એની અંદર આ ચેપ્ટર માંથી 1 પ્રશ્ન હોય છે અને 3 માર્ક નો 1 પ્રશ્ન। એટલે કે 3 માર્ક નો પ્રશ્ન પણ 1 આમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે। તો હવે આપણે આગળ વધીએ, શું કીધું, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। હવે શ્રેણી કોને કહેવાય એની વાત કરીએ, તો સમજૂતી મેળવીએ। શ્રેણી એટલે કે કેટલીક વાસ્તવિક સંખ્યાઓની ચોક્કસ પ્રકારની ગોઠવણીને શ્રેણી કહે છે। એટલે કે કેટલીક વાસ્તવિક સંખ્યા હોય એને ચોક્કસ પ્રકારે ગોઠવીએ એટલે એ શું બને, શ્રેણી બને છે। તો એમાં દાખલા તરીકે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, એટલે કે ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો વર્ગ લીધો છે, એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ, એટલે એક ચોક્કસ ગોઠવણી છે, એટલે આ શું બને, શ્રેણી। એવી જ રીતે આ બીજું ઉદાહરણ આપ્યું છે, એમાં શું આપ્યું છે જોઈએ, તો કે 0.01, 0.001, 0.0001 એમ કરીને આગળ ચાલ્યા રાખે છે। એવી રીતે તમને ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે 1/2, 1/3, 1/4 એવી રીતે ક્રમશઃ આગળ વધશે, 1/5, 1/6 એમ કરીને અનંત સુધી ચાલ્યા રાખે છે। એટલે કે આ ચોક્કસ પ્રકારે ગોઠવણી હોય તો એને શું કહે છે, શ્રેણી કહે છે। હવે સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી કોને કહેવાય એની વાત કરીએ, તો કે જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય તથા તેના પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે। એટલે કે સમાંતર શ્રેણી કોને કહેવાય એના પણ ઉદાહરણ આપેલા છે। દાખલા તરીકે પહેલું ઉદાહરણ 2, પછી કેટલા આવ્યા, 5, 8, 11, 14। હવે શું કીધું છે કે પ્રથમ પદ સિવાય પ્રત્યેક પદ મેળવવા માટે, એટલે કે મારે 5 મેળવવા હોય તો એના આગળના પદમાં, એટલે કે 2માં હું કેટલા ઉમેરું, અહીંયા શું કીધું છે કે નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય છે, એટલે 2માં હું 3 ઉમેરું એટલે કેટલા મળે, 5। હવે 8 મેળવવા હોય તો 5માં કેટલા મેળવવાના, ઉમેરવાના 3, એટલે 5 ને 3 8, પછી 8માં 3 ઉમેરો એટલે કેટલા મળશે, 11, 11માં 3 ઉમેરો એટલે કેટલા મળશે, 14। એટલે શું કીધું છે કે પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ મેળવવા માટે તેના આગળના પદમાં એક નિશ્ચિત સંખ્યા ઉમેરીએ તો આપણે આગળના પદ મળતા જાય છે। તો એવી રીતે જે શ્રેણી હોય તો એને શું કહેવાય, સમાંતર શ્રેણી। બીજું ઉદાહરણ છે -5, -10, -15, -20 એવી રીતે આગળ વધતા જઈએ। તો આમાં જોઈએ કે -5માં આપણે -5 ઉમેરીએ તો કેટલા મળે, -10, -10માં -5 ઉમેરીએ તો -15, એટલે કે અહીંયા આપણે કઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ, -5, આમાં આપણે કઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા હતા, તો કે 3। તો આ બંને આ બધા કેવા કોના ઉદાહરણ છે, તો કે સમાંતર શ્રેણીના। ત્રીજું ઉદાહરણ આપ્યું છે 1/2, 1, 3/2, 2, 5/2, એમ આગળ ચાલ્યા રાખે છે। તો હું 1/2 માં કઈ સંખ્યા, એટલે કે કઈ નિશ્ચિત સંખ્યા ઉમેરું તો 1 મળે, તો કે 1/2, એટલે કે અડધો પ્લસ અડધો એટલે કેટલા થઈ જાય, 1।
હવે એકમાં હું અડધો ઉમેરો એટલે કેટલા થઈ જાય દોઢ, એટલે ત્રણના છેદમાં બે. એવી રીતે આગળ વધતા જઈએ તો તમને આગળ સંખ્યા મળશે. અને આમાં આપણે કઈ સંખ્યા નિશ્ચિત સંખ્યા ઉમેરી, તો કે એકના છેદમાં બે. તો આ બધા જે આપણા ઉદાહરણ જોયા તો એ ઉદાહરણ કોના છે, સમાંતર શ્રેણીના. હવે સમાંતર શ્રેણીના પદોને દર્શાવવાના સંકેત, એટલે કે સમાંતર શ્રેણી હોય તેના પદોને દર્શાવવાના સંકેત આપણે જોઈએ તો એમાં પ્રથમ પદ હોય તો એને એ વન તરીકે દર્શાવાય છે. હવે આ એ વન તમારે આમ નથી લખવાનું, એ વન એટલે કે એની નીચે તમારે આ રીતે એ વન લખવાનું છે. કોઈ પણ આપણે સમાંતર શ્રેણીમાં સંકેતો વાપરશું, એ વન, એ ટુ, એ થ્રી, તો એને નીચે એ વન આ રીતે લખવા પડશે. હવે જોઈએ તો પ્રથમ પદને શું કહે છે, એ વન. તો દાખલા તરીકે આ પહેલું ઉદાહરણ જોઈએ આપણે, આ સમાંતર શ્રેણી છે તો આ એનું પહેલું પદ છે તો આને શું કહેવાય, એ વન. એમ જ કીધું છે કે બીજું પદ તો એ ટુ, તો અહીંયા બીજા સ્થાને જે પદ હોય એ શું થાય, એ ટુ. ત્રીજા પદને કેવી રીતે દર્શાવાય, તો કે એ થ્રી. એવી રીતે ચોથું પદ દર્શાવવું હોય તો એ ફોર. એમ આપણે આગળ વધતા જઈએ તો એનમું પદ દર્શાવવું હોય તો આપણે શું દર્શાવી શકીએ, એ એન. તો આ સમાંતર શ્રેણીના પદોને દર્શાવવાના સંકેતો છે. જ્યારે આપણે પ્રથમ પદ દર્શાવવું હોય તો એ વન લખીશું, એવી રીતે એનનું પદ દર્શાવવું હોય તો એ એન લખીશું. ત્યારબાદ આગળ જોઈએ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત તો એમાં જોઈએ કે સમાંતર શ્રેણીનું પ્રત્યેક પદ મેળવવા આગળના પદમાં ઉમેરેલી નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. જે આપણે અહીંયા જોઈ ગયા, અહીંયા કઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા હતા આપણે, તો કે આમાં ત્રણ ઉમેરતા હતા. આમાં આપણે કઈ સંખ્યા ઉમેરતા હતા, તો કે માઇનસ પાંચ. આમાં આપણે કઈ સંખ્યા ઉમેરતા હતા, તો કે એકના છેદમાં બે. એટલે કે આ નિશ્ચિત સંખ્યા એ સમાંતર શ્રેણીનો શું થઈ જાય છે, તફાવત, સામાન્ય તફાવત. અને ટૂંકમાં આપણે વાત કરીએ તો કે ટૂંકમાં બે ક્રમિક પદની બાદબાકી એટલે સામાન્ય તફાવત. એટલે કે જે તમને સમાંતર શ્રેણી આપી હોય જો એનો તમને સામાન્ય તફાવત મેળવવો હોય તો બે ક્રમિક સંખ્યાની બાદબાકી કરવી પડે. દાખલા તરીકે મારે આમાં તફાવત મેળવવો છે તો આ બે ક્રમિક સંખ્યા છે, આ પહેલા સ્થાને અને આ બીજા સ્થાને, એટલે કે આ એ વન આ એ ટુ. તો સામાન્ય તફાવત ડી મેળવું, ડી વન કહીએ આપણે એને, તો ક્રમિક સંખ્યા એટલે કે પાંચ માઇનસ બે એટલે કેટલા મળી જશે, ત્રણ. એવું જરૂરી નથી કે આ બેની બાદબાકી કરી, કોઈ પણ બે ક્રમિક સંખ્યા તમે લઈ શકો. દાખલા તરીકે આ બે આપણે ક્રમિક સંખ્યા લઈએ તો એને આપણે ડી ટુ કહીએ. તો ક્રમિક સંખ્યા હોય તો ચૌદ માંથી આપણે કેટલા બાદ કરી દેશું, અગિયાર, તો કેટલા આવશે, ત્રણ. એટલે અહીંયા શું કીધું છે કે બે ક્રમિક પદની બાદબાકી એટલે સામાન્ય તફાવત. ત્યારબાદ સામાન્ય તફાવતને સંકેતમાં ડી વડે દર્શાવવામાં આવે છે. તો આ સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર છે, તો કે ડી બરાબર એ એન માઇનસ એ એન માઇનસ વન. એટલે અહીંયા આપણે જોયું તો કે આમાં આપણે સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત મેળવો, તો અહીંયા આપણે શું કીધું હતું, ડી વન બરાબર પાંચ માઇનસ બે. એટલે અહીંયા પાંચ એટલે કેટલા હતા, તો કે એ ટુ, અને બે એટલે તો કે એ વન. એટલે કે એન તરીકે અહીંયા બે હોય, એન તરીકે કેટલા હોય, બે હોય, તો આ એ ટુ માઇનસ અહીંયા એન તરીકે બે મૂકો તો બે માઇનસ એક એટલે કેટલા થઈ જશે, એ વન. તો આ રીતે ગોઠવાઈ જશે. તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે ડી બરાબર એ એન
माइनस ए एन माइनस वन आ शू है तो कि सामान्य तफावत मेलवा माटेनु सूत्र। त्यारबाद समांतर श्रेणी ना प्रकार એટલે કે સમાંતર શ્રેણીના બે પ્રકાર છે એમાં જોઈએ પહેલો પ્રકાર શાંત સમાંતર શ્રેણી કેવી કીધી છે શાંત સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહે છે પદની સંખ્યા કેવી હોવી જોઈએ નિશ્ચિત નિશ્ચિત એટલે કે ગણી શકાય ચોક્કસ સંખ્યા હોય तो एने केवी कहेवाय शांत समांतर श्रेणी एमां आपणे उदाहरण जोईए दाखला तरीके अहींया तमने श्रेणी आपी छे 100 200 300 एम करीने आगळ वधता जईए क्यां सुधी चालशे श्रेणी तो के 10,000 सुधी अहींथी आगळ वधशे नहीं तो आ एक चोक्कस संख्या थई निश्चित संख्या तो आ केवी श्रेणी थाय तो के शांत समांतर श्रेणी। त्यारबाद बीजो प्रकार छे अनंत समांतर श्रेणी तो के जे समांतर श्रेणी में पदनी संख्या अनंत होय तेने अनंत समांतर श्रेणी कहे छे तो आपणे जोईए दाखला तरीके 10 20 30 40 50 60 एम करीने अनंत सुधी चाल्या राखशे तो आपणे आ जोईए के पद अनंत सुधी चाले छे एटले आपणे एने शुं कीधुं के अनंत समांतर श्रेणी। आगळ जोईए विद्यार्थी मित्रों तो समांतर श्रेणीनुं व्यापक स्वरूप એટલે કે જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો તેનું વ્યાપક સ્વરૂપ નીચે મુજબ દર્શાવી શકાય એટલે કે પ્રથમ પદ તરીકે એ અને સામાન્ય તફાવત ડી હોય તો એનું વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ તો શું થાય એ પછી બીજું પદ શું થશે એ પ્લસ ડી ત્રીજું પદ જોઈએ તો એ પ્લસ 2d એવી રીતે a પ્લસ 3d એવી રીતે આગળ વધ્યા કરશે પછી શું આવશે તો કે a પ્લસ 4d a પ્લસ 5d એવી રીતે આગળ ચાલ્યા રાખશે તો આ તમારે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે કે સમાંતર શ્રેણીનું આપણે વ્યાપક સ્વરૂપ મગજમાં હોવું જ જોઈએ કે વ્યાપક સ્વરૂપ શું થાય તો કે a પ્લસ d ત્યારબાદ a પ્લસ 2d ત્યારબાદ આગળ જોઈએ સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે કે સમાંતર શ્રેણીનું તમારે એનમું પદ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય છે તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે એ એન બરાબર એ પ્લસ કૌંસની અંદર એન માઇનસ વન ઇન્ટુ ડી શું છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જ્યાં એ એટલે પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત તો ખાસ કરીને આપણે ત્રણ વસ્તુ તો યાદ રાખવાની છે આગળ આપણે જોઈ ગયા કે સામાન્ય તફાવત ડી મેળવવા માટે આપણે સૂત્ર જોઈ ગયા કે ડી બરાબર એ એન માઇનસ એ એન માઇનસ વન અને બીજું સૂત્ર તો કે સમાંતર શ્રેણીનું એનમું પદ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે ત્રીજું આપણે સૂત્ર જોઈશું તો કે સમાંતર શ્રેણીના ક્રમિક ન હોય તેવા કોઈ પણ બે પદ પરથી સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર જે આપણે પહેલું સૂત્ર જોયું હતું એ ક્રમિક પદ ઉપરથી સામાન્ય તફાવત મેળવવા માટેનું સૂત્ર હતું હવે અહીંયા શું કીધું છે કે જ્યારે ક્રમિક પદ ન હોય એટલે કોઈ પણ બે પદ આપેલા હોય અને એ બંને પદ ક્રમિક ન હોય ત્યારે તમારે તફાવત મેળવવો હોય એના માટેનું સૂત્ર તો એમાં કીધું છે કે જો એ એમ અને એ એન સમાંતર શ્રેણીના ક્રમિક ન હોય તેવા બે પદ હોય તો સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર શું થાય તો કે એ એમ માઇનસ એ એન અને છેદમાં એમ માઇનસ એન
હવે અહીં એવું જરૂરી નથી કે એ એમ માઇનસ એ એન જ લખવા, જો તમે એ એન માઇનસ એ એમ લખો તો તમારે છેદમાં પણ ઉલટાઈ નાખવું પડશે. દાખલા તરીકે બી બરાબર એ એન માઇનસ એ એમ, તો છેદમાં શું થઈ જશે, એન માઇનસ એમ. આ ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર એ એન લખ્યા હોય તો પહેલાં શું આવશે, અહીંયા એ એન માઇનસ એ એમ લખ્યા હોય તો છેદમાં એન માઇનસ એમ, અને આ રીતે લખવું હોય કે એ એમ માઇનસ એ એન તો એમ માઇનસ એન. તો કે આ કયું સૂત્ર થયું, તો કે બે ક્રમિક પદ ન હોય તેના પરથી સામાન્ય તફાવત મેળવવા માટેનું. એટલે અત્યાર સુધી આપણે ત્રણ સૂત્ર જોઈએ, અને એક વ્યાપક સ્વરૂપ, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો આ તો આપણે ખાસ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધીએ, તો કે સ્વાધ્યાય 5.1 એમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે, અમુક પરિસ્થિતિ આપેલી છે એના ઉપરથી આપણે શ્રેણી મેળવવાની છે, અને એ શ્રેણી મળી જાય ત્યારબાદ આપણે એ નક્કી કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે કેમ. તો જોઈએ આપણે શું કીધું છે, કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના કિલોમીટર માટે ₹8 છે. તો આપણે વાત કરીએ તો કે એક કિમી, એટલે કે એક કિલોમીટર માટે ભાડું બરાબર, તો કે પ્રથમ કિલોમીટર માટે કેટલા છે, ₹15, તો કે એક કિમી માટે ભાડું ₹15 થાય. હવે બે કિલોમીટર માટે વાત કરીએ, એટલે કે બે કિલોમીટર માટે ભાડું, તો કે પ્રથમ કિલોમીટર માટે ₹15 પ્લસ હવે એક વધારાના કિલોમીટર માટે કેટલા થાય, ₹8, તો 15 + 8 કરીએ એટલે કેટલા થઈ જશે, ₹23. હવે 3 કિમી માટે, એટલે કે 3 કિલોમીટર માટે ભાડું, તો કે પ્રથમ કિલોમીટર માટે ₹15 છે, અને બાકીના વધારાના કેટલા કિલોમીટર, તો કે 2 કિલોમીટર થયા, એટલે કે 2 × ₹8. 8 × 2 = 16 થઈ જશે, અને 16 + 15 કરીએ એટલે ટોટલ રૂપિયા કેટલા થશે, 31. હવે 4 કિલોમીટર માટે વિચારીએ, બરાબર પ્રથમ કિલોમીટર માટે તો ₹15 જ છે, બાકીના વધારાના કેટલા કિલોમીટર, તો કે 3 કિલોમીટર, તો કે 3 × ₹8 બરાબર 8 × 3 = 24. 24માં આપણે 15 ઉમેરીએ તો રૂપિયા કેટલા થઈ જશે, 39. હવે વાત કરીએ તો આ એક તમને શ્રેણી મળી, આમ શું શ્રેણી મળી, એટલે કે પ્રથમ કિલોમીટર માટે ₹15 થયા, 2 કિલોમીટર માટે 23, 3 કિલોમીટર માટે 31, 4 કિલોમીટર માટે 39, એમ કરીને આગળ વધશે, એટલે કે આ તમને એક શ્રેણી મળી. હવે આગળ જોઈએ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, તો આમાં આપણે સૌપ્રથમ શું કરવું પડશે, તો કે સામાન્ય તફાવત ડી મેળવવો પડશે. તો હવે વાત કરીએ, એટલે કે બધે જ અંતર કેવું હોય, સરખું હોવું જોઈએ, એટલે કે આમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરો તો એના પછીનું પદ મળવું જોઈએ, એટલે એ જ નિશ્ચિત સંખ્યા આમાં ઉમેરવાથી એના આગળના પદ મળતા જવા જોઈએ. એટલે આપણે શું કરીશું, તફાવત
सामान्य तफावत मेळवीए एटले के सामान्य तफावत आने डी वन कही दी एटले के डी वन बराबर ए टू माइनस ए वन एटले मैं बे क्रमिक पद लीधा आ ए वन ने आ ए टू तो आपणे सामान्य तफावत मेळवीए तो के डी वन बराबर ए टू एटले केटला छे तेवीस अने ए वन एटले केटला छे तो के पंदर एटले के तेवीस माइनस पंदर करिए એટલે કે ડી વન બરાબર ત્રેવીસમાંથી આપણે પંદર બાદ કરી દઈએ એટલે કેટલા વધશે આઠ તો ડી વન બરાબર કેટલા મળ્યા આઠ હવે હજી એક આપણે સામાન્ય તફાવત મેળવશું ડી ટુ મેળવીએ તો એને આપણે એવી લખ બીજા આ બે ક્રમિક પદ લઈએ એટલે કે એ થ્રી માઇનસ એ ટુ એટલે કે ડી ટુ બરાબર એકત્રીસ માઇનસ કેટલા થઈ જશે ત્રેવીસ એટલે કે ડી ટુ બરાબર એકત્રીસમાંથી આપણે ત્રેવીસ બાદ કરીએ એટલે કેટલા વધશે આઠ હજી એક તફાવત મેળવીએ તો એને આપણે કહીશું ડી થ્રી એને આપણે શું કહીએ એ ફોર માઇનસ એ થ્રી એટલે કે ઓગણ આ એ ફોર એટલે ઓગણચાલીસ કે ડી થ્રી બરાબર ઓગણચાલીસ માઇનસ આ ત્રીજું પદ એટલે કે એ થ્રી એટલે ઓગણચાલીસમાંથી આપણે કેટલા બાદ કરીએ એકત્રીસ તો કે ડી થ્રી બરાબર આઠ એટલે કોઈ પણ બે ક્રમિક સંખ્યા આપણે લઈએ ત્યારે સામાન્ય તફાવત તરીકે શું મળે છે આઠ મળે છે ડી વન બરાબર આઠ મળ્યા ડી ટુ બરાબર આઠ મળ્યા અને ડી થ્રી બરાબર પણ આઠ મળ્યા તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ તેથી ડી વન બરાબર ડી ટુ બરાબર ડી થ્રી એટલે કે સામાન્ય તફાવત કેવો છે બધી જ સમાન છે તો આપણે કહી શકીએ કે આમ આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે તો સૌપ્રથમ પહેલા આપણે શું કર્યું તો કે આ જે તમને પરિસ્થિતિ આપી હતી એના ઉપરથી આપણે શ્રેણી બનાવી અને એ શ્રેણી ઉપરથી આપણે નક્કી કર્યું કે એ સમાંતર શ્રેણી છે કે નહીં તો સમાંતર શ્રેણી હોય તો એના માટે આપણે સૌપ્રથમ નક્કી કરવા માટે શું કરવું પડે તો કે બધે ચેક કરવું પડે કે સામાન્ય તફાવત ડી સમાન છે કે કેમ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજી પરિસ્થિતિ તમને આપેલી છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો એકના છેદમાં ચાર ભાગ બહાર કાઢે છે એટલે કે એક નળાકાર છે એની અંદર હવા ભરેલી છે એ કેટલી હવા ભરેલ છે અત્યારે આપણે ખબર નથી તો આપણે એ ધારી લઈશું તો આપણે ધારીએ કે ધારો કે શરૂઆતમાં નળાકારમાં વી એકમ હવા છે આપણે ધારી લીધું કે શરૂઆતમાં નળાકારમાં વી એકમ જેટલી હવા છે હવે શું કીધું છે કે પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલ હવાનો એકના છેદમાં ચાર ભાગ બહાર કાઢે છે એટલે આપણે વાત કરીએ કે પ્રથમ આપણે પ્રયત્ન કરી તો પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેતી હવા એટલે કે પ્રથમ પ્રયત્ન બાકી રહેતી બરાબર
કે પહેલો પ્રયત્ન તો કે નળાકારમાં કેટલી હવા હતી તો કે વી એકમ. પ્રથમ પ્રયત્ન કરી તો આપણે કીધું છે કે એક પ્રયત્નમાં જે હવા હોય એનો ચોથો ભાગ બહાર કાઢી નાખે છે એટલે માઇનસ તો કે વી એકમ જેટલી હવાનો શું લેવાનો છે આપણે ચોથો ભાગ તો એને એકના છેદમાં ચાર વડે ગુણી નાખશું એટલે કે આ પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેતી હવા કે વી માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા વી તો આપણે આમાં લસા લઈએ તો લસા કેટલો આવશે ચાર તો કે ફોર વી માઇનસ વી ના છેદમાં ચાર એટલે કે ચાર વી માઇનસ વી કરીએ એટલે કેટલા મળશે ત્રણ વી ના છેદમાં ચાર એટલે કે પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેતી હવા કેટલી ત્રણ વી ના છેદમાં ચાર. હવે બીજો પ્રયત્ન કરીએ એટલે કે બીજા પ્રયત્ન બાદ બાકી રહેતી હવા બરાબર. હવે નળાકારમાં કેટલી હવા છે તો કે ત્રણ મી ત્રણ વી માઇ છેદમાં ચાર એટલે કે આ ત્રણ વી ના છેદમાં ચાર આટલી હવા છે પ્રથમ પ્રયત્ન બાદ. હવે આનો આપણે શું લેશું ચોથો ભાગ બહાર કાઢી નાખવો પડશે એટલે કે માઇનસ આનો કેટલો અમો ભાગ લેવાનો છે ત્રણ વી ના છેદમાં ચાર અને એનો ચોથો ભાગ કારણ કે બીજો પ્રયત્ન કરીએ છીએ એટલે જેટલી હવા હોય એનો ચોથો ભાગ શું થઈ જાય છે બહાર નીકળી જાય છે એટલે આ ચોથો ભાગ આપણે શું કરવો પડશે બાકી રહેતી હવામાંથી બાદ કરવો પડશે. હવે સાદુરૂપ આપણે આપીએ તો કે ત્રણ વી ના છેદમાં ચાર માઇનસ ત્રણ વી ના છેદમાં કેટલા થઈ જશે સોળ. હવે છેદ સરખા નથી એટલે લસા લેવો પડશે લસા કેટલો આવશે તો કે સોળ. અહીંયા કેટલા વડે ચાર વડે ગુણવા પડશે તો ઉપરે ચાર વડે ચાર તેરી બાર વી માઇનસ ત્રણ વી બરાબર બાર વીમાંથી ત્રણ વી બાદ કરીએ એટલે કેટલા મળશે નવ વી ના છેદમાં સોળ. હવે તમને પ્રથમ પ્રયત્ન અને બીજા પ્રયત્ન બાદ તમને બાકી રહેતી હવા મળી ગઈ તો હવે આપણે એમ કહી શકીએ કે આમ પહેલા નળાકારમાં હવા કેટલી હતી તો કે વી ત્યારબાદ પ્રથમ પ્રયત્ન કર્યો ત્યારે આપણે કેટલી મળી તો કે ત્રણ વી ના છેદમાં ચાર અને બીજા પ્રયત્ને આપણે કેટલી હવા મળી તો કે નવ વી ના છેદમાં સોળ. આવી રીતે તમને એક શ્રેણી બનશે. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે તો આપણે સૌ પ્રથમ શું કરીશું તો કે ચેક કરીશું કે સામાન્ય તફાવત સમાન હોય તો સમાંતર શ્રેણી બને. તો વાત કરીએ તો ડી વન બરાબર આપણે શું લઈ લઈએ તો કે એ ટુ માઇનસ એ વન તો કે ડી વન બરાબર એ ટુ એટલે કેટલા છે તો કે ત્રણ વી ના છેદમાં ચાર માઇનસ એ વન એટલે કેટલા છે વી. સાદુરૂપ આપીએ આપણે તો કે ડી વન બરાબર ત્રણ વી માઇનસ ચાર વી ના છેદમાં ચાર શું કર્યું લસા લીધો એટલે કે ડી વન બરાબર ત્રણ વીમાંથી ચાર વી બાદ કરીએ એટલે વધશે શું માઇનસ વી છેદમાં ચારના ચાર એમનમ એટલે ડી વન બરાબર કેટલા મળ્યા માઇનસ વીના છેદમાં ચાર. હવે ડી ટુ એટલે કે બીજો સામાન્ય તફાવત મેળવીએ તો એ આપણે કઈ બે ક્રમિક સંખ્યા લેશું તો કે એ થ્રી માઇનસ એ ટુ બરાબર એ થ્રી એટલે કેટલા છે તો કે નવ વી ના છેદમાં સોળ માઇનસ ત્રણ વી ના છેદમાં ચાર. સાદુરૂપ આપીએ તફા લસા કેટલો આવશે તો કે સોળ નવ વી ના નવ વી એમનેમ અહીંયા સોળ લઈ આવવા માટે ચાર વડે ગુણવા પડશે એટલે ચાર તેરી બાર બાર વી બરાબર
बाद बाकी करिए बार माथी नौ बाद करिए એટલે કેટલા વધશે 3v પણ એ કેવા આવશે માઈનસ માઈનસ 3v ના છેદમાં 16 હવે જો અહીંયા d2 d1 બરાબર માઈનસ v ના છેદમાં 4 મળ્યા અને d2 બરાબર કેટલા મળ્યા 3v ના છેદમાં 16 તો બે સામાન્ય તફાવત સમાન નથી મળતા તેથી હવે આપણે એમ કહી શકીએ કે d1 ઇઝ નોટ ઇક્વલ ટુ d2 તો આપણે કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર નંબર 1 આપણે અહીં જ પૂર્ણ કરીશું